ભાભર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી સંપન્ન થઈ ચૂકી છે અને આ ચૂંટણીમાં લાલજીભાઈ પટેલની વિકાસ પેનલ બાજી મારી ગઈ છે, જ્યારે સ્થાનિક ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરની વિજય પેનલની કારમી હાર થઈ છે. બનાસકાંઠા જિલ્લાના ભાભર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 16 બેઠકમાંથી 6 બેઠકો બિનહરીફ થયા બાદ ખેડૂત વિભાગની 10 બેઠકો પર ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી સંપૂર્ણ થયા બાદ આજે ચૂંટણી અધિકારીની આગેવાનીમાં વહેલી સવારના મતગણતરીની શરૂઆત થઈ હતી. મતગણતરી પૂરી થતાં જ ભાભર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું આખે આખું ચિત્ર બદલાઈ ગયું છે અને સ્થાનિક ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરની વિજય પેનલ સામે વિકાસ પેનલ સાથે ચૂંટણી લડી રહેલા લાલજીભાઈ પટેલે ખેડૂત વિભાગને 10-10 બેઠકો પર કબજો જમાવી લીધો છે અને જ્ઞાનીબેન ઠાકોરની વિજય પેનલની ક્લીન સ્લીપ કરી દીધી છે. વિકાસ પેનલની શાનદાર જીતને પગલે વિકાસ પેનલના મતદારોમાં આનંદ જોવા મળી રહ્યો હતો. લાલજીભાઈ પટેલ વર્ષ 2011થી ભાભર એપીએમસીના ચેરમેન તરીકે સત્તારૂઢ છે અને આજે એકવાર ફરી વિકાસ પેનલ હેઠળ વિજેતા થતા લાલજીભાઈ પટેલે મતદારોને તેમના પર વિશ્વાસ રાખ્યો છે તે બદલ ખુશી વ્યક્ત કરી હતી. ભાભર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આજે ખેડૂત વિભાગની ચૂંટણીમાં તમામ મતદારોએ અમારા 10-10 ઉમેદવારોને વિજય બનાવ્યા. શંકરભાઈ સાહેબના આશીર્વાદ અને એમના નેતૃત્વમાં અમે જે કાંઈ વિકાસ કર્યો એ વિકાસ ઉપર ભરોસો મૂકી અને એમ સામાજિક વાઇઝ અમે જે વર્ગીકરણ કરીને ડિરેક્ટરોની પસંદગી કરી, શ્રેષ્ઠોએ બહુ સારી જહેમત ઉઠાવી અને મતદારોએ અમને વિજય બનાવ્યા એ બધા શંકરભાઈ સાહેબનો આભાર, મતદારોનો પણ ખૂબ ખૂબ આભાર અને તમામ ડિરેક્ટરોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. નવા એજન્ડા અમારો ખેડૂતોને વધુ વધુ ઉપયોગી થઈએ, વેપારી મિત્રોને ઉપયોગી થઈએ અને આ તાલુકાની જનતા ફરીથી પણ અમારા ઉપર ખૂબ મોટો ભરોસો મૂક્યો છે. આ જવાબદારી અમને પરમાત્મા સહન કરાવે અને આગળ વધારવા માટેની શક્તિ આપે એ અમે પ્રાર્થના. ખેડૂતો માટે અમે રાત દિવસ માટે જે થશે એ પ્રયત્ન કરશું. ન્યાયિક અને તટસ્થતાથી આજે મતગણતરી શરૂ થઈ હતી અને મતગણતરી પૂરી થયા બાદ ચૂંટણી અધિકારી વિકાસ પેનલને વિજેતા જાહેર કરી હતી. જી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાભર એની સામાન્ય ચૂંટણી 2020 અંતર્ગત જે આપણે નિયત થયેલ કાર્યક્રમ મુજબ અગાઉ તારીખ 24ના રોજ ખરીદ વેચાણ મંડળીના વિભાગમાં 2 સીટ, વેપારી વિભાગમાં 4 બિનહરીફ થઈ હતી અને ખેડૂત વિભાગની જે હતી એ ચૂંટણી આજરોજ ગઈકાલે મતદાન થયેલ અને આજે મતગણતરી થઈ. એના અંતે એમાં કુલ 24 ઉમેદવાર હતા, એમાં 10 ઉમેદવારો વિજેતા જાહેર થયેલ છે. એમાં પટેલ બલરામભાઈ, નાગજીભાઈ ઠાકોર, ગગાજી ધરમસિંહજી, પટેલ ચૌધરી, શંકરભાઈ ગંગારામભાઈ ઠાકોર, પીરાજી કુંવરસિંહજી રાઠોડ, ઠાકરસિંહ ભુરાજી પટેલ, રણછોડભાઈ પાંચાભાઈ, કોલા દેવજીભાઈ, કેસરાભાઈ વાઘેલા, નાગજી માધુજી, રાવલ રાજારામભાઈ, રતનસિંહભાઈ રબારી, જામાભાઈ કાનાભાઈ, આ 10 ખેડૂત વિભાગની અંદર મતદાનના અંતરે ચૂંટાયા.